ચલો વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે ડાયપોલ વિશે તમને સમજાવ્યું હતું અને ડાયપોલના અક્ષ અને રેખા પર વિદ્યુત ક્ષેત્રની માહિતી મેં આપી દીધી આજે પણ મારે ડાયપોલ વિશે જ સમજવું છે પ્રશ્ન બે આ રીતનો છે ડાયપોલ માટે સમાન ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક એને સૂત્ર મેળવવાનું છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે દરેક વિદ્યાર્થી આ પ્રશ્ન તૈયાર કરવાનો રહેશે ચલો મિત્ર સમાન ક્ષેત્ર આકૃતિની અંદર સ્પષ્ટ દેખાય છે જો ભાઈ આ ધન છે અને ઋણ છે કહેવાનો મતલબ ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર જ અને બધી લાઈનો એકબીજાની કેવી છે સમાંતર છે એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર મેં તમને કહી દીધેલું છે એની અંદર બરોબર ધ્યાનથી જુઓ આ માઇનસ ક્યુ છે આ પ્લસ ક્યુ છે અને બે વચ્ચેનું અંતર મિત્ર કેટલું આપી દીધેલું છે ટુ એ જો એ એ ટુ એ અંતર ટુ એ આપી દીધેલું છે કહેવાનો મતલબ મિત્ર આ શું બનશે ડાયપોલ બનશે હા સૌથી અગત્યની બાબત સમાન ક્ષેત્ર ઈજ જ અને ડાયપોલ આપી દીધેલું છે ચિત્રો મિત્ર ડાયપોલ મોમેન્ટની થોડી ચર્ચા કરી દો બકા ડાયપોલ મોમેન્ટની દિશા તમને ખબર હોય ને તો ઋણથી ધન તરફ બરાબર ધ્યાનથી જુઓ તો આ ડાયપોલ મોમેન્ટની દિશા બનશે હા સાહેબ આ દિશામાં આ ડાયપોલ મોમેન્ટ પી મેં દર્શાવી દીધો ઋણથી ધન તરફ ડાયપોલ મોમેન્ટ એ તો મતલબ બકા આ ડાયપોલ મોમેન્ટની દિશા આ બાજુ છે આ ડાયપોલ મોમેન્ટની દિશા આ વિદ્યુત ક્ષેત્ર એની દિશા તો બકા ડાયપોલ મોમેન્ટ પી અને વિદ્યુત ક્ષેત્ર ઈ એ વચ્ચેનો ખૂણો મેં અહીંયા દર્શાવી દીધો ચલો બકા થોડું ધ્યાન આપી દો સૌથી પહેલાં અહીંયા થોડી માહિતી જે મેં આગળ તમને ભણાવી દીધી કોઈ ડાયપોલ મોમેન્ટમાં લખવો છે ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય પી બરાબર ટુ એ બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર ટુ એ અને ક્યુ જો બગા વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે ક્યુ તો આમ ડાયપોલ મુમેન્ટ મળી ગયું ચલો બીજી વસ્તુ કોની વચ્ચેનું કોણ બકા બર્શાવેલું છે બરોબર આકૃતિ જોઈ લો જો આ આ પીની દિશા છે આ બાજુ અને આ કોની દિશા છે ઈની તો ઈ અને પી વચ્ચેનો ખૂણો છે ચલો બકા ઠીટા એટલે ઈ અને પી વચ્ચેનો કોણ છે ઓકે થીટા E અને P વચ્ચેનો કોણ આપી દીધેલો છે હા સૌથી અગત્યની બાબત મિત્રા ધન વિદ્યુત ભાર છે ઉપર શું છે અહીંયા જોવો કે ઋણ છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હા તો ધન કઈ બાજુ ખેંચાય ઋણ બાજુ કહેવાનો મતલબ ધન ઉપર બળ લાગે અને બકા આ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાં છે વિદ્યુત ક્ષેત્રમાં હોય ને તો એક અગત્યનું સૂત્ર તમને કહી દીધેલું છે તો આ વિદ્યુત ભાર ઉપર ઉપર બળ લાગશે ધન કઈ દિશામાં ઉપરની દિશામાં મેં અહીંયા લખી દીધું ક્યુ ઉપરની દિશા એવી જ રીતે હા સાહેબ ઋણ વિદ્યુત ભાર નીચે ધન છે નીચેની બાજુ બળ લાગશે તો કઈ દિ દી નીચેની બાજુ વિરુદ્ધ દિશા આના કરતા તો એ બાંધ શું લખવાનું માઇનસ ક્યુ વિદ્યુત ક્ષેત્ર તો એ જ છે જો બગા વિદ્યુત ક્ષેત્ર એ જ અને વિદ્યુત ભાર કયો છે ક્યુ તો કહેવાનો મતલબ બળ બરાબર શું બોલાય વિદ્યુત ક્ષેત્ર ઈ વિદ્યુત ભાર ક્યુ ઈ ક્યુ હા ચલો બગા મને લખાઈ દો બે મુદ્દાઓ એક પ્લસ ક્યુ પર લાગતું બળ ચલો બગા એ બળને મેં નામ આપી દીધું એફ વન શું લખી દઉં પ્લસ ઇક્યુ જો બગા આકૃતિમાં હા પ્લસ ઇક્યુ ઉપરની તરફ બળ લાગે છે એવી જ રીતે માઇનસ ક્યુ પર લાગતું બળ જો માઇનસ ક્યુ પર નીચે લાગે છે તો બગા એને હું શું કહી દઉં એફ ટુ માઇનસ ઇક્યુ હા સૌથી ઉપયોગી બાબત મિત્રો કોઈ કહેશે તો ડાયપોલ ઉપર કુલ બળ કેટલું લાગ્યું આના ઉપર બળ લાગ્યું માઇનસ સિક્યુ આના ઉપર બળ લાગ્યું પ્લસ સિક્યુ તો ડાયપોલ ઉપરનું કુલ બળ કેટલું ચલો બગા ડાયપોલ પર લાગતું કુલ પરિણામી બળ કુલ રેખીય બળ લખશો તો એ દો કુલ રેખીય બળ ચલો બગા કુલ બળ એફ બરાબર એફ અને એફ નો સરવાળો કુલ બળ બે

કારણ કે બંને વિદ્યુતભાર પ્લસ અને માઇનસ છે એટલે બળ વિરુદ્ધ દિશામાં બનશે એક ધન બનશે અને એક ઋણ બનશે સરવાળો કરશો એટલે કુલ બળ કેવું બનશે શૂન્ય બનશે બહુ ઉપયોગી બાબત પણ આની અંદર મેન વસ્તુ સમજવાની હવે ચલો બગા આ પેન છે અને ડાયપોલ સમજી લો પેન એક ડાયપોલ છે જો બરોબર ધ્યાનથી જુઓ આ બાજુના છેડા ઉપર બળક્યો લાગે છે ઉપર આ બાજુના છેડા ઉપર બળક્યો લાગશે જો નીચે આ રીતે આ બળક્યો લાગે છે બગા નીચે તો કહેવાનો મતલબ આ છેડા ઉપર ઉપરની દિશામાં બળ આ છેડા ઉપર નીચેની દિશામાં બળ તો આ તમારો ડાયપોલ આ સમાન ક્ષેત્રમાં આમ ભ્રમણ કરશે જો કે આમ ભ્રમણ થાય છે હા આ ઉપરની તરફ બળ લાગે છે આ બાજુના છેડા ઉપર કયો લાગે છે નીચે તો આ ડાયપોલ મિત્ર આમ સમાન ક્ષેત્રમાં શું કરશે ભ્રમણ હા સાહેબ ભ્રમણ થયું અને ભ્રમણ થયું એને શું કહેવાશે ટોર્ક લાગે ત્યારે ભ્રમણ થાય તો આ સમાન ક્ષેત્રમાં ડાયપોલ ઉપર બગા શું લાગશે ટોર્ક લાગશે બળયુગ્મ યાદ કરો સ્ટેરિંગ સ્ટેરિંગમાં તમે બાઈક એક્ટિવા ચલાવતા હોય જ્યારે એનો વળાંક લેવાનો હોય ત્યારે એક હાથ ઉપર જાય એક હાથ નીચે જાય આ રીતે બંને હાથ આમ જતા હોય છે ઉપર નીચે તો અહીંયા બગા ટોર્ક ઉદભવશે તો મારે ટોર્કનું સૂત્ર મેળવવાનું છે હા ટોર્ક ક્યારે ઉદભવે છે બળયુગ્મમાં બંને બળ વિરુદ્ધ દિશામાં છે જો બગા અને બંને બળો વચ્ચેનું કંઈક લંબ અંતરે એક રેખસ્ત નથી જો આ બળના આ બળ એક જ લાઈન ઉપર છે અલગ અલગ લાઈન ઉપર છે એક રેખસ્ત નથી અને એક રેખસ્ત ના હોય ને એટલે બળ યુગમાં ઉત્પન્ન કરે એને આપણે બોલીએ છીએ ટોર્ક કહીએ છીએ તો ચાલો ભાઈ ધ્યાન અહીંયા બંને બળોની કાર્યરેખાઓ કેવી છે જુદી જુદી છે અહીં બંને બળો ની કાર્ય જુદી જુદી બનશે અને જુદી જુદી બનશે તો એના કારણે શું ઉદભવશે ટોર્ક ઉદભવે આ મિત્ર ડાયપોલ ની અંદર ટોર્ક ઉદભવશે ચલો બગા કોઈ કહેશે ટોર્કનું સૂત્ર શું હતું બળ સૂત્ર યાદ હોય ને તો બળ ગુણ્યા બળ બે બળો વચ્ચેનું લંબંતર બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબંતર તો ચાલો બગા લખાઈ દો ટોર્ક નું સૂત્રમાં લખવું જો ટોર્ક બરાબર ત્યાંથી જો ભાઈ એક બળનું ગમે તે એક બળનું એક બળનું મૂલ્ય જો બગા આઈ ક્યુ આઈ ક્યુ મૂલ્ય તો સમાન છે અને ગુણ્યા બે બળો વચ્ચેનું કેવું અંતર ભાઈ લંબ અંતર બનશે ચલો ભાઈ બળનું મૂલ્ય લખી દઉં એક્યુ લંબ અંતર સૌથી ઉપયોગી છે બરોબર ધ્યાનથી જો ભાઈ ચલો આ બળની કાર્યરેખા મેં એમ પાછળ લંબાઈ બરોબર જો આકૃતિમાં હા અહીંયા જો આ બળની કાર્યરેખા બગા મેં કયો લંબાઈ પાછળ આ બળની કાર્યરેખા કયો લંબાઈ ઉપરની તરફ હા તો સાહેબ બંને કાર્યરેખા મારે આ લંબ અંતર શોધવું છે આ લંબ અંતર મિત્ર મારે શોધવું છે ચલો ધ્યાનથી જો બરોબર મિત્ર સમજવાનું જો ભાઈ ચલો આ ખૂણો સાહેબ આ ખૂણો ઠીટા હોય તો જો ભાઈ ભાઈડ જેવું કંઈક બને છે એન અથવા જેડ તમે તે બોલી શકો તો આ ખૂણો કેટલો બનશે બની જશે મારા આ શોધવાનું છે ધ્યાનથી જો અમુક નામ આપી દઉં ચલો ભાઈ આને એ બિંદુ કહી દઉં છું અને આને મિત્ર હું આ ઓ બિંદુ કહી દઉં છું તો આ એ માપ શોધવાનું છે તો ધ્યાન આ આ ઠીટા બની ગયો હા સાહેબ આ ઠીટા ચલો આટલું માપ કેટલું હતું ટુ એ જો બગા એ એટલે કેટલું હતું ટુ એ તો 2a ટુ એનો આ ખૂણાની બાજુનો ઘટક એટલે આ કયો કહેવાશે ટુ એ θ બની જશે તો આ એવો કયો બની જશે ટુ એ θ બની જશે તો આ બંને કાર્યરેખાઓ બની ગઈ બળની તો એ બંને બળો વચ્ચેનું લંબ અંતર કેટલું બની ગયું ટુ એ θ ઠીટા આ θ એટલે આ θ એ થીટા એટલે ખૂણાની બાજુનો ઘટક આ ટુ એ આખા એનો ઘટક ટુ એ થીટા અને એને લંબ કયો બની જશે ટુ એ સાઇન ઠીટા તો ચાલો સાહેબમાં ટુ એ સાઇન થીટા લખાઈ દો બે બળો વચ્ચેનું લંબ અંતર ભાઈ કયું બની ગયું ટુ એ સાઇન ઠીટા ધ્યાન આપી દો આજ ટુ એ સાઇન થીટા ટુ એ સાઇન ઠીટા ભાઈ એક વસ્તુ આપણે થોડી ધ્યાનથી જોઈ લઈએ મિત્ર જ્યારે પણ ડાયપોલની ચર્ચા થતી હોય ને એટલે ડાયપોલ મોમેન્ટ આવવું જોઈએ ડાયપોલ ની વાત થતી હોય ને એટલે ડાયપોલ મુમેન્ટ તમારે ધ્યાનમાં રાખવાનું જ તો ટુ એ ક્યુ તો અહીંયા જો ભાઈ હા સાહેબ મન દેખાયું શું દેખાયું આ ટુ એ દેખાયો અને ક્યુ એ દેખાય કયો દેખાયો બકા ટુ એ દેખાયો અને ક્યુ એ દેખાયો તો ટુ એ ક્યુ એટલે શું બની જશે પી બની જશે ચલો બકા લખાઈ દો તો ટોર ટાઉ બરાબર અહીંયા લખું જો ભાઈ ધ્યાનથી જોજો અહીંયા લખાઈ દો તો ટોર્ક ટાઉ બરાબર ટુ એ ક્યુ આ બાજુ મિત્ર એક ઈ વધ્યો અને આ એક સાઈન ઠીટા વધ્યો જો જોવા ટુ એક્યુ ઈ સાઈન ઠીટા ચલો ભાઈ ટુ એક ક્યુ એટલે ડાયપોલ મુમેન્ટ જો ભાઈ ટુ એક્યુ એટલે ડાયપોલ મુવમેન્ટ પી આ બાજુ બકા ઈ આ પદ આવી ગયું સાઈન ઠીટા આ ટોર્ક આવી ગયું પણ આ ટોર્કનું શું કહેવાય મૂલ્ય કહેવાય

એ બી સાઈન ઠીટા તો એના જેવું આવ્યું સાઈન ઠીટા આવ્યું હા તો સાઈન ઠીટા આવ્યું તો મારે હવે એનું સદિશ સ્વરૂપ લખવું છે આ ટોર્કનું સદિશ સ્વરૂપ ટોર્ક સદીશ રાશિ છે તો મારે એનું સદિશ સ્વરૂપ લખવું છે ધ્યાનથી જોજો ભાઈ તો ચાલો ટોર્ક ટાઉ બરાબર આ પી અને ક્રોસ ઈ જો સદીશ ગુણાકાર આ સદીશ ગુણાકાર સાઈન ઠીટા આવ્યું એટલે ઓકે મિત્ર કોઈ વિદ્યાર્થીના મગજમાં પ્રશ્ન આવી શક્યો ભાઈ કયો પ્રશ્ન આવી શકે કે સાહેબ તમે અહીંયા પી ક્રોસ ઈ કેમ લખ્યા ઈ ક્રોસ પી કેમ ના લખ્યા બંને માટે આ તો આવ જ તો કેમ સાહેબ પી ક્રોસ ઈ જ લખ્યા ઈ ક્રોસ પી કેમ તમે ના લખ્યા એનું કારણ છે મિત્ર જો આની અંદર તમે ધ્યાનથી જુઓ ડાયપોલ કઈ દિશામાં ભ્રમણ કરે છે મેં તમને કીધું ડાયપોલ આ દિશામાં ભ્રમણ કર આમ ભ્રમણ કરવા જમણો હાથ ધ્યાનથી જોજો જમણો હાથ આ દિશામાં એટલે અંગૂઠો કયો આવશે ઉપરની બાજુ એટલે ટોર્ક કયો આવશે બારની તરફ આ ટોર્ક બગા કયો ડોટ છે ને પોઈન્ટ એ બારની તરફ ટોર્ક બારની તરફ તો ઈ ક્રોસ જો હું પી લેવા જઈશ ને આ ઈ ક્રોસ પી લેવા જઈશ ને તો આ ટોર્ક બારની તરફ નહીં બતાડતો જો આ સિમ્પલ આજ સમજાવી દઉં પી ક્રોસ ઈ તો પી કયો છે હા આ સાહેબ ડાયપોલ મોમેન્ટ આ બાજુ જ જો ડાયપોલ મોમેન્ટની દિશા આ બાજુ જા બોલ ઈ ની દિશા કઈ બાજુ જા આ રીતની જા હવે આ બ્લુ પેનથી બ્લેક પેન તરફ જમણો હાથ ભ્રમણ કરાવ બ્લૂ પેનથી બ્લેક પેન તરફ જમણો હાથ ભ્રમણ કરાવશો ને જો આ રીતે હા આ પી હતો આ બાજુ રેડ સોરી બ્લેક બાજુ ઈ જ તો આમ ભ્રમણ કરાવશો ને એટલે બારની તરફ આવી જશે ઓકે આપણે અત્યારે આ ધ્યાન રાખો પી ક્રોસ ઈ બનશે ઓકે તો આ મિત્ર એક અગત્યનું સૂત્ર હતું કયું બકા પી ક્રોસ ઈ ચલો બગા આની થોડી નાની નાની બાબતો હું તમને સમજાવી દઉં સૌથી ઉપયોગી બાબત બે માર્કનો પ્રશ્ન પૂછાય આટલા સુધી લખવાનું થશે ચલો ભાઈ ઝડપથી એક વસ્તુ ધ્યાન આપી દેજો પહેલી બાબત માની લો બગા હું મૂલ્યની ચર્ચા કરું તો ટાઉ બરાબર આપણું સૂત્ર કયું છે પી ઈ સાઈન ઠીટા એમાં ચલો પહેલો મુદ્દો પેલો એમાં ઠીટા સાહેબ જીરો લઈએ તો શું થાય ધ્યાનથી જોજો તો કહેવાનો મતલબ ઠીટા જીરો એનો મતલબ આ ઈ અને પી એક જ દિશામાં થઈ જશે એટલે આ રીતે આ જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે ને એ જ દિશામાં ડાયપોલ મોમેન્ટ હશે ડાયપોલ એ આ દિશામાં હશે જો બે વચ્ચેનો ખૂણો જીરો હા ચલો સાહેબ જીરો તો અહીંયા ઠીટા જીરો ઠીટા જીરો તો ટોર્ક જીરો બળ તો ઓલવેઝ જીરો હતું એટલે બળ પણ જીરો ટોર્ક પણ જીરો હા પહેલી ઘટના ચલો કોઈ વિદ્યાર્થી કે સાહેબ બીજી ઘટનામાં હું લખી દઉં એકસો એંસી કહી દઉં तो कहवा मतलब डायपोल आ दिशा में ज तो विद्युत क्षेत्र आ दिशा में ज विरुद्ध दिशाई विरुद्ध दिशाई गई जो बने की दी दिशा विरुद्ध खूणो के लिए बनी जाए एक सौ ऐसी हाँ तो चलो अमा साहब ठीटा एक सौ ऐसी मुकजो साइन एक सौ ए मुको तो साहब जवाब जीरो कहवा मतलब कि भाई अहट टोर्क केव बनी जैसे जीरो बड़ तो जीरो जीरो हाँ।, हाँ तो साहब आ तो बे सामन हाँ साहब સૌથી ઉપયોગી મુદ્દો આ છે આ પરિસ્થિતિ હોય ઠીટા જીરો હોય એટલે બળે જીરો થાય ટોર્કે જીરો થાય પણ એ ડાયપોલની સંતુલિત સ્થિતિ કહેવાય યાદ રાખજો સંતુલિત સ્થિતિ બોલો અથવા સ્થાયી અવસ્થા બોલો યાદ રાખજો ઠીટા જીરો એટલે ડાયપોલ સ્થાયી સ્થિતિમાં હોય ઠીટા એકસો હોય ને ત્યારે તમારો ડાયપોલ અસ્થાયી સ્થિતિમાં હોય અસ્થાયી સ્થિતિ એને અસંતુલિત સ્થિતિ પણ કહેવાય યાદ રાખવાની જો બાબત બગા હા કોઈ કહેશે સાહેબ ટોર્કે જીરો બળે જીરો તો આ બંને પરિસ્થિતિમાં આ બંને પરિસ્થિતિમાં શું થશે યાદ રાખવાનું રેખીય ગતિ ન થાય અને ચાક ગતિ એ કોઈ કહી શકે સાહેબ બળ તો જીરો જ છે બળ રેખીય બળ જીરો હોવાથી તમારો ડાયપોલ કદી રેખીય ગતિ નહીં કરો આ ક્ષેત્રમાં ડાયપોલ રેખીય ગતિ કરી શકશે નહીં હા કોકે સાહેબ હું ઠીટા નેવું અંશ લઈ લઉં તો કહેવાનો મતલબ ડાયપોલ મોમેન્ટ આ દિશામાં અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં બળ તો જીરો છે જો ભાઈ બળ જીરો જ છે બળ તો કેવું છે ભાઈ જીરો અને બળ જીરો એટલે કઈ ગતિ ના થાય રેખીય ગતિ ના થાય હા પણ સાહેબ અહીંયા ધ્યાન આપો બળ જીરો જ તો ટોર્ક અહીંયા મને મળશે જો વખત ટોર્ક ઠીટા નેવું અહીંયા મૂકો સાઈન નેવું એટલે એક તો સાહેબ टोर्क इज इक्वल टू पीई तो टॉर्क क्यों बनियो मैक्सिमम तो आनी अंदर रेखीय गति नहीं था पण साहेब चाक गति अहींया थसे याद रख जो बल जीरो होवा थी आ मा એમસીક્યુ માટે ખાસ પણ કયું ક્ષેત્ર બગા મે તને સમજાયું સમાન ક્ષેત્ર ચલ ઝડપથી અસમાન ક્ષેત્રની અંદર ડાયપોલ મૂકીએ તો શું પરિસ્થિતિ થાય એ મુદ્દો પણ હું તમને સમજાવી ઝડપથી ચલો મિત્રો અસમાન ક્ષેત્રની અંદર ઝડપથી ખાલી સમજવાનું છે એટલે સાહેબ શું જો બગા આકૃતિ ધ્યાનથી જુઓ મેં આ રીતનું અસમાન ક્ષેત્ર દર્શાય આ કેવું ક્ષેત્ર કહેવાય અસમાન બધી લાઈનો સમાન દર્શાય ના આ કેવું ક્ષેત્ર કહેવાય અસમાન ક્ષેત્ર હા સાહેબ આની અંદર હું એક ડાયપોલ મૂકી દીધો જો આ ડાયપોલ એક મૂકી દીધો જો બગા એક કયો વિદ્યુત ભાર લખી દઉં છું આ બાજુ મિત્ર હું લખી દઉં છું માઇનસ ક્યુ અને આ બાદ લખી દઉં છું પ્લસ ક્યુ આ બાજુ બધો ધન વિદ્યુત ભાર હોય અને આ બાજુ ઋણ હોય ધ્યાનથી જુઓ ઝડપથી ઓ ભાઈ ઝડપથી ધ્યાન આપી દે એમસીક્યુ માટે ખાસ ઉપયોગી ટોપિક છે અસમાન ક્ષેત્ર ઓકે સાહેબ હવે આ માઇનસ કઈ બાજુ ખેંચાય આ બાદ જાય તો કયું બળ લાગ્યું બગા માઇનસ ક્યુ ઉપર માઇનસ ક્યુ પર બળ તો એ બળનું હું બોલી દઉં એફવન તો કોઈ વિદ્યાર્થી કે સાહેબ ઈ ક્યુ લખી દો ના સાહેબ આ ઈ જે ખરો અસમાન ક્ષેત્ર છે એટલે અહીંયા ઈ જુદો આવે અને અહીંયા પણ ઈ જુદો આવે હા મેં તમને ભણાયેલું હતું ધારો કે આ બળ એફ વન મૂકી દો ચલો અત્યારે થોડું સમજી લઈએ એટલે આ વિદ્યુત ક્ષેત્રનું નામ આપી દો ઇવન ફરીથી અહીંયા ધ્યાન આપી દો માઇનસ ક્યુ વિદ્યુત લખી દઉં પ્લસ ઈ ટુ ક્યુ યાદ કરો સુન ઈ ટુ સમાન છે ના અસમાન છે તો કોઈ કે સાહેબ કયું પદ વધારે આવે આ બાજુ ક્ષેત્ર રેખાઓ ગીચ છે અને જો ક્ષેત્ર રેખાઓ ગીચ હોય તો આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર વધારે બને આ વિદ્યુત ક્ષેત્ર ઓછું બને તો આ વિદ્યુત ક્ષેત્ર વધારેલા એફવન આગળ વિદ્યુત ક્ષેત્ર વધારેલા ઈવન વધારે ઈવન વધારે તો બળ એફવન વધારે

આ બાજુ બળ કેવું ઓછું લાગે તો આ ડાયપોલ આમ ખસશે આ બાજુ આ બાજુ બક આમ ખસશે તો કહેવાનો મતલબ બળ કદી પણ જીરો થશે નહીં ઇઝ નોટ ઇક્વલ જીરો યાદ રાખજો મુદ્દો અગત્યનો જ બળ કદી જીરો ના થાય કહેવાનો મતલબ તમારો ડાયપોલ રેખીય ગતિ કરે આગળના ટોપિકમાં રેખીય ગતિ નતો કરતો પણ આ ટોપિકની અંદર બકા શું કરશે રેખીય ગતિ કરશે હા મેં તને કીધું હતું કે ભાઈ ટોર્ક તો ટોર્ક શૂન્ય શકે ન પણ હોય શૂન્ય ન પણ એ કોના ઉપર ડિપેન્ડેડ છે તો આપણું સૂત્ર ટોર્ક બરાબર એ કોમન કયું બકા પી સાઈન થીટા આ થીટા જીરો બનશે અથવા એકસો એસી બનશે તો ટોર્ક જીરો બની જશે પણ હા બળ કદી જીરો થશે નહીં આવી ગયા કોઈ કહે સાહેબ બળ એની ફોર્મ્યુલા છે જે આપણે સિલેબસમાં નથી પણ જે ડબલ ઇ નીટની અંદર બકા એ ફોર્મ્યુલાનો ક્યોક ક્યોક ઉપયોગ થતો હોય છે હું ખાલી ફોર્મ્યુલા લખી દઉં છું યાદ રહેતો રાખજો ને પછી આપણે સમજવાનો છે એફ બરાબર ટુ ક્યુ ટુ ક્યુ ડી આવું એક સૂત્ર છે યાદ રહેતો રાખો નહીતર પછી આપણે આ સમજાવવાનું થશે ઓકે આ અસમાન ક્ષેત્રમાં ડાયપોલ ઉપર લાગતું બકા ટોર્કની સોરી બળની વાત કર ટોર્કનું સૂત્ર તો એ જ છે જ જોકે આ ટોપિક આપણી ચોપડીની અંદર નથી પણ એક યાદ રાખવા જેવું અસમાન ક્ષેત્રની અંદર ડાયપોલ તો મિત્ર મેં આજે તમારી સમક્ષ બે ટોપિક રજૂ કર્યા એક સમાન ક્ષેત્રમાં ડાયપોલ અને એક અસમાન ક્ષેત્રમાં ડાયપોલ બંનેની અંદર મેન વસ્તુ બળ અને ટોર્ક ફરીથી સમાન ક્ષેત્રમાં બળ ધ્યાન આપી દો ભાઈ સમાન ક્ષેત્રમાં બળ ઝીરો થાય અને ટોર્કનું સૂત્ર પી ઈ સાઇન્ટીટા અથવા તો સદીશમાં લખો તો પી ક્રોસી એના અગત્યના મુદ્દાઓ સમાન ક્ષેત્ર એટલે રેખાઓ સમાંતર હોય એવી જ રીતે અસમાન ક્ષેત્રમાં ડાયપોલની વાત બોલું તો અસમાન ક્ષેત્ર આવું કહેવાય ક્ષેત્ર કેવું હોય માની લો તો એનું ક્ષેત્ર આવી લાઈનો બોલો લાઈનો સમાંતર છે એકબીજાથી તો આ કેવું ક્ષેત્ર દર્શાવ અસમાન ક્ષેત્ર દર્શાવ યાદ રાખજો બિંદુવત વિદ્યુતભાર હોય તો એનું ક્ષેત્ર અસમાન એની અંદર બળ કદી જીરો હશે નહીં હા ટોર્ક કોમન અને બળનું આ ફોર્મ્યુલા યાદ રહેતો રાખવાનું થશે મિત્રો મેં બે ટોપિક ભણાવી દીધા બંને ટોપિક ઉપયોગી જ એમસીક્યુ માટે અને થિયરી માટે ઓકે આજે આટલું સુધી આગળનું લેક્ચર નેક્સ્ટ ટાઈમ હા વિદ્યાર્થીઓ હજી એ બોલું છું લાઈક અને સબસ્ક્રાઈબ કરો ઝડપથી વિડીયો પહોંચી જાય કોઈ વિદ્યાર્થી ના ખબર પડે તો કોન્ટેક કરી અને કોન્ટેક્ટ કરી અને મને જાણ કરાવ હું એને એ ટોપિક સમજાવી દઈશ ઓકે વોટ્સઅપ કરો ગમે તે કરી શકો ઓકે થેન્ક યુ